ભાજપના મુખ્ય કાર્યાલય કમલમમાંથી મારી માટી મારો દેશના કરસ દિલ્હી રવાના. હિંમતનગર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મારી માટી મારો દેશ સંકલ્પ હેઠળ ગુજરાતભરમાંથી એકત્રિત કરાયેલા અમૃત કરશ આજે જ દિલ્હી રવાના કરવામાં આવેલ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પક્ષના મુખ્ય કાર્યાલય કમલમથી 75 ઈ વાહનોને લીલી ઝંડી આપી રવાના કરાવેલ. આ કરશમાં આઝાદીના સંગ્રામને સંબોધિત સ્થળોની માટી ભેગી કરવામાં આવી છે. હિંમતનગર શહેરમાંથી દિલ્હી પસાર થતા ભાજપ દ્વારા શહેરના મોતીપુરાના સર્વોદય પાટી પ્લોટ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જેડી પટેલ, સંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય વીડી ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્યા કુંવરબા પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, પાલિકા પ્રમુખ હિમલભાઈ ઉપાધ્યાય, ગોપાલસિંહ રાઠોડ, હિરેનભાઈ ગોર, અનુપસિંહ ચૌહાણ, ભૂમિકાબેન પટેલ, અતુલ દીક્ષિત, મહેન્દ્રસિંહ બારૈયા, શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ, બંટીભાઈ મહેતા, જિલ્લા પ્રમુખ જયેશભાઈ પટેલ, અમૃત પુરોહિત, સાવંતભાઈ દેસાઈ, ડીકુલ ગાંધી, ભાવનાબેન પંડ્યા, જાનકીબેન રાવલ સહિત શહેર તાલુકાના જિલ્લાના કાર્યકરો હાજર રહેલ. રાવલ, જયદેશ ટીવી, સાબરકાંઠા.